नमस्कार। धोरण चार विषय पर्यावरण पाठ नंबर 10 मां प्रश्नों का उत्तर लखोड़ी शुरुआत कर तो बाल मित्रों तुमने पर तुम्हारा पर्यावरण की बुक में हूँ प्रश्न मोली सावधान तुमने कि तुमने तुम्हारी बुक में लखवाना छे तो आप शुरुआत करिए प्रश्न सूचना की शुरुआत प्रश्नों का उत्तर लखो। पहला प्रश्न जो बाल मित्रों तुमने रमता हो तीर वक्त कोई बीमार थाय छे तो शू करो छो। तमे रमता हो ते वक्ते कोई बीमार थाय छे तो शू करो छो। जवाब प्रथम अमे अमारो मत प्रकट करीए छीए। सामेनो पक्ष दलील करे तो अमे पण दलील करीए छीए। घणी वार उग्र दलीलो थाय त्यारे वडीलो मदद लईए छीए। आखरे साचा ने ज्ञान आपवामां आवे छे। बीजो प्रश्न जोई बाळमित्रो श्वास रोकी राखो कबड्डी कबड्डी एम बोलता रहो केटलो समय बोली शको छो। श्वास रोकी राखो कबड्डी कबड्डी एम बोलता रहो केटलो समय बोली शको छो। तो जवाब जोई बाळ श्वास रोकी राखी कबड्डी कबड्डी ए बोलिए तो 15 થી 20 સેકન્ડ સુધી બોલી શકાય છે। આગળ જોઈએ બીજો પ્રશ્ન કબડ્ડીમાં આઉટ થવું એટલે શું કેવી કેવી રીતે આઉટ થવાય છે। કબડ્ડીમાં આઉટ થવું એટલે શું કેવી કેવી રીતે આઉટ થવાય છે। જવાબ જોઈએ જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરીની રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય છે। તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે। કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે। આ ખેલાડી અલગ અલગ રીતે આઉટ થાય છે। ફરીથી જોઈએ જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરીની રેખાને બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે। આ કરવા ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે। આ ખેલાડી અલગ અલગ રીતે આઉટ થાય છે। ચોથો પ્રશ્ન કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે કેટલીક રમતોમાં શોધવા જાય છે કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે કેટલીક રમતોમાં શોધવા જાય છે કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે। જવાબ જોઈએ ખો ખો કબડ્ડી સાકર લંગડી આમલી પીપળી સાતોડિયો રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે। જ્યારે સંતા ઉપરી અને આંધળો પાટો રમતમાં બીજાને છોડવા જાય છે। ફરીથી જોઈએ જવાબ ખો ખો કબડ્ડી સાકર લંગડી આમલી પીપળી સાતોડિયો રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે જ્યારે સંતા ઉપરી અને આંધળો પાટો રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે। તો બાળમિત્રો તમને પણ તમારી પર્યાવરણની બુકમાં બધા પ્રશ્નો સારા અક્ષરે લખવાના છે।